કેમ છો મિત્રો, સુરત કેરિયર એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. શું મિત્રો, તમને ખબર છે આપણા ભારત દેશનું નામ ઇન્ડિયા કઈ રીતે પડ્યું? તો ચાલો જાણીએ કે આપણા ભારત દેશનું નામ ઇન્ડિયા કઈ રીતે પડ્યું. ભારત દેશ એક ખાસ અને અનોખો દેશ છે. અહીં જેટલી સંસ્કૃતિ, સંસ્કાર અને ભાષાઓ મળે છે તે કોઈ અન્ય દેશમાં જોવા મળતી નથી. ભારતને હિન્દુસ્તાનના નામથી જ ઓળખવામાં આવે છે, પણ ભારતને અંગ્રેજીમાં ઇન્ડિયા કહેવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતને અંગ્રેજીમાં ઇન્ડિયા કેમ કહેવામાં આવે છે અને આ શબ્દ કોણે નક્કી કર્યો છે? તો આવો આજે તમને આની માહિતી આપીએ છીએ કે ભારતનું અંગ્રેજીમાં નામ ઇન્ડિયા કેવી રીતે પડ્યું અને તેનું શું મહત્વ છે. આમ તો ન જાણે કેટલાક શબ્દ બોલવામાં આવે છે પણ તે તમને ડિક્શનરીમાં જોવા મળતા નથી, પણ છતાં દરેક શબ્દનો કોઈ ને કોઈ અર્થ જરૂર હોય છે. દરેક દિવસે ડિક્શનરીમાં અનેક શબ્દ જોડવામાં અને ઘટાડવામાં આવે છે, જેનું પોતાનું એક જુદું તર્ક અને માન્યતા હોય છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં અનેક વિદેશી વેપારીઓએ પોતાના વેપાર વધારવા ભારત આવ્યા અને બધાએ પોતાના હિસાબ અર્થે ભારતને પોતાનું એક જુદું નામ આપ્યું. પણ ભારતને હિન્દુસ્તાન અને ઇન્ડિયા જેવા શબ્દ મળવા પાછળ મુખ્યત્વે ઈરાની અને યુનાનીનો હાથ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પહેલાં ભારતનું નામ સિંધુ પણ હતું. ઈરાની કે જૂની ફારસીમાં સિંધુ શબ્દનો અર્થ કાઢવામાં આવ્યો અને હિન્દુ અને આ શબ્દથી બન્યું હિન્દુસ્તાન. જ્યારે કે યુનાનીમાં એને ઇન્ડો કે ઇન્ડોસ શબ્દનું રૂપ મળ્યું અને જ્યારે આ શબ્દ લેટિન ભાષામાં પહોંચ્યો તો ત્યાંથી એને બનાવ્યું ઇન્ડિયા. પણ છતાં પણ આ શબ્દને અપનાવવાને લઈને એકમત ન થયું અને તેની પાછળ કારણ હતું કે આપણે કોઈ અન્યના બનાવેલા શબ્દોથી આપણા દેશનું નામ કેવી રીતે નક્કી કરીએ. પણ જ્યારે ભારતમાં અંગ્રેજી શાસન આવ્યું તો તેમણે આ શબ્દને અપનાવી લીધો અને આ રીતે ભારતનું અંગ્રેજીમાં નામ પડ્યું ઇન્ડિયા. અંગ્રેજોએ ઇન્ડિયા શબ્દનું ચલણ એટલું વધાર્યું કે ભારતવાસીઓએ પણ આ શબ્દને અપનાવવાનો શરૂ કરી દીધો અને ખુદને ઇન્ડિયન અને દેશને ઇન્ડિયા કહેવાનું શરૂ કરી દીધું. પણ આ શબ્દને પૂર્ણ માન્યતા ત્યારે જ મળી જ્યારે આઝાદી પછી આપણા સંવિધાને ઇન્ડિયા શબ્દને દેશના બીજા નામના રૂપમાં સ્વીકારી લીધું. તો મિત્રો, આ પ્રમાણે આપણા હિન્દુસ્તાનનું નામ ઇન્ડિયા પડ્યું. મિત્રો, તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નવા વિડીયો સાથે.